અમારા શહેરમાં સમસ્યા પાણી ખરાબ આટલું બધું આવે છે, આપ તો વિડિયાના મિત્રો જોઈ શકો છો, અને વારંવાર રજૂઆત કરે છે અને ત્યાંના ભાજપના ચારે ચાર કોર્પોરેટરને એને રજૂઆત કરી હતી, છતાંય પાણીનો નિકાલ નથી કર્યો અને આપ જોઈ શકો છો કે ગટરનું પાણી નળના પાણીમાં ભળી ગયું છે, તો આ લોકો કઈ રીતે જીવે, એના બાળકોને આમાં ઉલટી ઝાડાની પણ પ્રોબ્લેમ થઈ શકે છે, અને એને રજૂઆત કરી હતી, અહીંયા ઓફિસે પણ આવ્યા હતા, તો એ લોકો એમ કીધું કે થઈ જશે અને અધિકારી બદલી ગયો છે એટલે થોડીક વાર લાગશે, આવા એ પ્રશ્ન આ લોકોને કરે અને આવી સમસ્યા એ પીવે છે, તો આમાં કઈ રીતે એ જોવે? અમારા વોર્ડ નંબર 4 ની અંદર 54 ક્વાર્ટર છે 25 વાડિયા, એમાં ઘણા સમયથી દૂષિત પાણી આવે છે, દૂષિત પાણીના હિસાબે આ લોકો એટલા હેરાન થાય છે કે વાત જવાથી, પાણી પીવું હોય તો પાણી પીવા માટેના ફાફા મારીને બિચારાને ગમે ત્યાં બીજે ભરવા જવું પડે છે, આ પાણી પીવા લાયક છે જ નહીં. બીજું કે એ લોકોએ ભાજપના કોર્પોરેટરોને સતત રજૂઆત કરવા છતાં એ લોકોએ કે શાસક પક્ષએ ધ્યાન દીધેલું જ નહીં, અને અધિકારીઓને કહેવામાં વારંવાર અધિકારીઓને કહે તો અધિકારીઓ ખાલી માં ઠાલા જવાબ આપ્યા, હા અમે કરાવી દઈશું, પણ હજી લગીન ક્યારેય થયું નથી. પછી એ લોકો મારી પાસે આવ્યા મારી ઓફિસે કે ભાઈ આ પ્રશ્નનો હલ થતો નથી, તો મેં કીધું કે સારું ચાલો આપણે કમિશનરને મળી આવીએ અને અમારા વિપક્ષના નેતા ભાનુબેન સોરાણીને મળીને આપણે આ આનો નિકાલ કરાવીએ ગમે એ રીતે, જો આ લોકો નિકાલ નહીં કરે તો અમારે ગાંધી ચિંત્યા માર્ગે રાહે અપનાવવો પડશે.